અહીં આપણી પાસે એક પીઝા છે અને તેને બે સરખા ભાગમાં વિભાજીત કરીએ જુઓ આ થયા બે સરખા ભાગ માની લો કે તેમાંથી એક ભાગ હું ખાઈ ગયો જુઓ આ ભાગ હું ખાઈ ગયો એમ માની લઈએ હવે કહો કે પીઝાનો ભાગ મેં ખાધો એક આખું પીઝા લીધું તેના બે સરખા ભાગ કર્યા અને તેમાંથી એક ભાગ ખાઈ ગયો આમ મેં પીઝાનો એક દ્વિતીયાંશ ભાગ ખાધો તેમ કહેવાય હવે ધારો કે પીઝાના બે એક સરખા ભાગ કરવાને બદલે આપણે તેના ચાર સરખા ભાગ કરીએ જુઓ આ થયા તેના ચાર એક સરખા ભાગ ચાર એક સરખા ભાગ પણ ધારો કે મારે તેનો પહેલા જેટલો જ ભાગ ખાવો છે તો હું તેના કેટલા ભાગ ખાઈશ વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરો જુઓ હવે હું આ પીઝાનો આ ભાગ અને આ ભાગ ખાઈશ આમ કરવાથી મે પીઝાનો પહેલા જેટલો જ ભાગ ખાધો છે તેમ કહી શકાય આ દરેક ભાગના ફરીથી બે ભાગ થયા એમ તમે માની શકો આમ હવે આ ચાર ભાગમાંથી બે ભાગ મારે ખાવા પડે જે પહેલા પીઝાના બે ભાગમાંથી એક ભાગ જેટલા થશે આમ ચાર ભાગમાંથી મે ભાગ ખાધા આ બંને સંખ્યા અલગ અલગ દેખાય છે અહીં અહીં અંશ અંશ અને અને છેદ છેદ છે છે જ્યારે આ બંને અપૂર્ણાંક સરખો જ જથ્થો દર્શાવે છે બંને વખતે મેં પીઝાનો સરખો જથ્થો જ ખાધો અહીં મેં બે ચતુર્થાંશ જેટલો પીઝા ખાધો એટલે કે ચાર ભાગમાંથી બે સરખા ભાગ ખાધા જે આ પીઝા બે ભાગમાંથી એક ભાગ જેટલો જથ્થો જ ખાધો તેમ ગણાય માટે કહી શકાય કે આ બંને સંખ્યા સમઅપૂર્ણાંક છે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ હવે પીઝાના ચાર ભાગ કરવાને બદલે આઠ સરખા ભાગ કરીએ જુઓ એક ભાગ આ રીતે કરીએ જેથી બે સરખા ભાગ મળ્યા અને એક વખત આ રીતે કાપીએ આમ હવે આપણી પાસે ચાર સરખા ભાગ છે હવે આ ચાર ભાગના વધુ બે ભાગ કરીએ તે માટે આ રીતે વધુ બે ભાગ કરવા પડે આમ હવે આપણી પાસે કુલ કેટલા સરખા ભાગ છે આપણી પાસે હવે આઠ સરખા ભાગ છે હવે ફરીથી આ પીઝાનો પણ સરખો જથ્થો જ મારે ખાવો છે તે માટે હું આ બધા ભાગ ખાઈ જઈશ તો આ આઠ ભાગમાંથી કેટલા ભાગ ખાધા ગણાય જુઓ કે આ એક બે ત્રણ અને ચાર ભાગ મેં ચાર આઠ અથવા ચાર અષ્ટમાંશ જે બે ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ જેટલી જ કિંમત ધરાવે છે જુઓ કે અહીં એક ચોક્કસ ભાગ જોવા મળે છે આ બંને બાબતોને સરખાવતા જુઓ કે અહીં પીઝાના ભાગની સંખ્યા બમણી થાય છે માટે અહીં જેટલા ભાગ મેં ખાધા તે આ ભાગ કરતા બમણા થશે તેથી અંશ અને છેદ બંનેને હું બે વડે ગુણું છું હવે જો અંશ અને છેદને સરખી સંખ્યા વડે જ ગુણીએ તો તે અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફરક પડે નહીં તેવું જ અહીં પણ જોવા મળે છે કુલ ચાર ભાગમાંથી આઠ ભાગ થયા એટલે કે ટુકડાની સંખ્યા બમણી થઈ અને જો સરખો જથ્થો જ ખાવો હોય તો તેની સંખ્યા પણ બમણી થશે આમ એક દ્વિતીયાંશ બે ચતુર્થાંશ ચાર અષ્ટમાંશ બધાનું મૂલ્ય સરખું થશે આ રીતે આગળ પણ વધી શકીએ આપણે આઠના છેદમાં સોળ એટલે કે આઠ સોળાંશ સોળ બત્રીસ અંશ વગેરે પણ લઈ શકીએ આ દરેક સમ અપૂર્ણાંક કહેવાય